ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. કેરળના ત્રિશુર જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. ચીનની વુહાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ભારત પરત લાવવામાં આવી છે. વિદ્યાર્થિનીની સ્થિતિ સ્થિર જણાતા તેને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. ભારતમાં કોરોના વાયરસનો પહેલો કેસ કેરળમાં નોંધાયો છે. કેરળમાં જે વિદ્યાર્થિની રહે છે તે ચીનમાં અભ્યાસ કરતી હતી. ચીનથી તેને પરત લાવવામાં આવી ત્યારે તેનામાં આ લક્ષણો દેખાતા તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી છે. હાલ તો તેની સ્થિતિ સ્થિર જણાઈ રહી છે. કોરોના વાયરસને પગલે ઇન્ટરનેશનલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જાહેરાત કરી છે. વૈશ્વિક સ્તરે સમન્વય બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્વાસ્થ્ય સેવાઓ સારી નથી તેવા દેશોની મદદ કરવામાં આવશે. યાત્રા અને પ્રવાસને રોકવાની જરૂરિયાત નથી તેવું WHOનું કહેવું છે. વાયરસને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે. કોરોના વાયરસને લઈને આંતરરાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. જો કે વાયરસના પગલે યાત્રા કે પ્રવાસ રોકવાની જરૂરિયાત ન હોવાનું પણ WHOએ જણાવ્યું છે. તો જે દેશો કે જ્યાં સ્વાસ્થ્યની સુવિધા સારા પ્રમાણમાં ઉપલબ્ધ નથી ત્યાં મદદ કરવામાં આવશે અને વાયરસને રોકવાનો પ્રયાસ કરાશે.